જય સ્વામી નારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન, આ પાઠની આપણે વાત કરતા હતા. ગયા વિડીયોની અંદર આપણે આ પાઠની અંદર અભ્યાસ કર્યો કે આપત્તિઓ છે એ બે પ્રકાર હોય છે. તો કુદરતી આપત્તિઓ હોય છે, પ્રાકૃતિક અથવા સોરી માનવ સર્જિત આપત્તિઓ હોય છે. કુદરતી આપત્તિઓની અંદર આપણે વાત કરી ગયા કે જ્વાળામુખી છે, ભૂકંપ છે, સુનામી છે, વાવાઝોડું છે, આ બધી પૂર છે, આ બધી કુદરતી આપત્તિઓ. જ્યારે બોમ્બ વિસ્ફોટ છે, હુલડ છે, આવી બધી આપત્તિઓ છે એને આપણે માનવ સર્જિત આપત્તિઓ કહેવાય કે જે માનવ દ્વારા નિર્મિત હોય છે. હવે આપત્તિ શબ્દ છે એ આપણે સાંભળીને જ આપણા મનની અંદર એક વિચાર આવતો છે કે હવે શું થશે. આપણે ગભરાઈ જઈએ, હતાશ થઈ જઈએ છીએ કે આવા સંકટમાંથી અમે બહાર નીકળશું આપણે કઈ રીતે. અત્યારે પણ આપણે આપણી સમક્ષ એક આપત્તિની સમસ્યા જે આપણે ઊભી છે, જે તમે અને હું આપણે બધા જોઈએ છીએ, તો એમાંની એક આપત્તિ એટલે કે ભૂકંપ. આ ભૂકંપ વિશે આપણે વાત કરીએ. ભૂકંપ શું છે? સામાન્ય રીતે આપણે જોઈએ તો કે ધરા ધ્રુજે એટલે કે જમીન ધ્રુજે એને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. તો હકીકતમાં જમીન ધ્રુજવાનું કારણ શું છે? તો કે પૃથ્વીના પેટાળમાં અમુક તત્વો રહેલા છે, અમુક પદાર્થ છે જે હલવાથી હલનચલનના કારણે ઉપરની જે ધરા છે ધ્રુજી ઉઠે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓ જવાબદાર છે. ભૂકંપ માટે જવાબદાર ક્રિયાઓ કહો તો પૃથ્વીના પેટાળની અંદર જે ભૂગર્ભીય ક્રિયાઓ થાય, અંદર રહેલું જે લાવા છે એ હલે છે, એના માટે ઉપરની ધરા છે ધ્રુજે છે. જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો વધારે ક્યાં ગણાય? તો કે જે ભૂકવચ ધરા છે એ નબળું કવચ ધરાવતી હોય છે એ સંભવિત ક્ષેત્ર ગણાય છે. કન્યાવાળા ભૂકંપના આંચકા છે એ આવતા જોવા મળે છે. આવા વિસ્તારો કડક તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. પણ આવા વિસ્તારોને આપણે અલગ તારવી શકીએ કે આ ભૂમિભાગ છે નબળો છે એટલે અહીંયા શક્યતા છે. પણ અત્યાર સુધીમાં કોઈ પણ ભૂકંપની આગાહી ના કરી શકે કાલે 5 વાગે ભૂકંપ આવશે કે 2 દિવસ પછી ભૂકંપ આવવાની શક્યતા છે. જેમ આપણે વરસાદની આગાહી કરી શકીએ વાદળો જોઈએ કે આજે વાતાવરણ આવું છે એના હિસાબે કાલે કદાચ વરસાદ આવી શકે, તો આવી આગાહી આપણે કરીએ. પણ એવી રીતે ભૂકંપની આગાહી છે એ શકતી નથી. તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખબરી ઉજવી પડે છે. એટલા માટે જ્યારે ભૂકંપની આપત્તિ આવે છે ત્યારે જાનમાલની ખૂબ જ એટલે કે આપણે જોઈએ છીએ સમાચારમાં જોતા હોય ઘણા બધાના મકાનો છે પડી જતા હોય છે, ઘણા બધાની કોઈ કિંમતી ઇમારતો છે, કોઈ કારખાનાઓ છે, આ બધું પડી જતું હોય છે, ઘણા બધા મશીનો છે એમાં અથવા તો માણસો છે, કોઈ પ્રાણીઓ છે જે કઈને મૃત્યુ પામતા હોય છે, ઘણી બધી નુકસાની ભૂકંપના થાય છે. ભૂકંપના સમયે રાખવાની સાવચેતી એ પુસ્તકમાં આપેલું, એમાં આપણે જોઈએ તો કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો શું કરવું જોઈએ એની અંદર આપણે જોઈએ તો કે વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જોઈએ. તમે જો અભ્યાસ કરતા હો ક્લાસરૂમની અંદર અને અચાનક આ રીતની પરિસ્થિતિ આવે તો ત્યારે તમારે શું કરવું જોઈએ? તો વર્ગની અંદર તમે બેઠા હો તો જે બેન્ચ હોય છે એ બેન્ચમાં નીચે બેસી જવું જોઈએ, પાટલી નીચે બેસી જવું, જેથી કરીને કોઈ કદાચ સંજોગોમાં કોઈ માટે પડે તો તમને લાગે કે બેન્ચને પાટલી છે એને રોકીએ. પછી વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ. તમે કદાચ બહાર હો અને આવી કોઈ ઘટના બને તો વીજળીના થાંભલા એટલે કે લાઇટના થાંભલા છે એનાથી દૂર રહેવું, કારણ કે પડે અને ચાલુ હોય જો આપણી માથે પડે તો શોર્ટ સર્કિટ થાય અને આપણું મૃત્યુ પણ થઈ શકે એટલે એનાથી દૂર રહેવું જોઈએ. સાચા સમાચારો રેડિયો ટીવી દ્વારા જાણો, સાચા સમાચારો નહીં કે બીજી કોઈ અફવાઓ વિશે જાણો. સાચા સમાચાર હકીકતમાં શું છે એ આપણે રેડિયો અથવા ટીવી દ્વારા જાણવા જોઈએ. શું ન કરવું જોઈએ એની અંદર આપણે જોઈએ તો કે રઘવાયા થઈ ગુમાગુમ ન કરવું જોઈએ, કે આપણે ગભરાઈ અને આમ થાય રાડો ન પડવો જોઈએ. પણ શાંત મગજે મેં તમને કીધું કે જો બહાર હોય તો આપણે એટલી એટલી વસ્તુ ખુલ્લા મેદાનમાં હોઈ જવું જોઈએ અથવા તો લાઇટના થાંભલાથી દૂર રહેવું જોઈએ, ઝાડવાથી દૂર રહેવું જોઈએ, ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટમાં વાપરવું ન વાપરવું જોઈએ. કદાચ તમે એપાર્ટમેન્ટની અંદર રહેતા હો તો તમે ભૂકંપ જ્યારે ઘરમાં માનો કે 4-5 માળે હોય અને ભૂકંપની પરિસ્થિતિ આવે તો તમારે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પણ શેનો ઉપયોગ કરવો જોઈએ તો કે સીડીના પગથિયાનો ઉપયોગ કરવો જોઈએ. આ વાત ખાસ તમારે યાદ રાખવું અને જીવનમાં ઉતારવાની છે. ખાતરી કરીએ કે ઘરમાં ગેસ કે વીજળી જાળતા ઉપકરણો ચાલુ ના કરવા જોઈએ. અને પછી પાછા માનો કે તમે બહાર હોય કે ઘરનું અને પાછા અંદર આવો ત્યારે એક વખત પહેલાં ચકાસી લો કે ગેસની લાઇન કંઈ લીક નથી થયું, વીજળીના તાર કે લીક નથી થયા, પછી તમે એને ચાલુ કરો જેથી કરીને આપણે ઘટનાથી બચી શકીએ છીએ. આપેલા લક્ષણની મદદથી ગુજરાતના ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાની યાદી બનાવવાની છે. તો એની અંદર આપણે જે
પેલો કલર પર્પલ કલર જેવો છે, એ ઝોન 2 છે. લીલા કલર જેવો છે, પોપટી કલર જેવો આછો દેખાય, એ ઝોન 3 છે. ઘાટો લીલો કલર છે, એ ઝોન 5 છે. જ્યારે ઝોન 6 છે, અને બીજો જે કલર છે છેલ્લો, ચોથો નંબરનો કલર, એ ઝોન 5 છે. બરાબર, આ રીતે આપણે ઝોનમાં વિસ્તારમાં વહેંચેલા છે. તો અહીં આપણે જોઈ શકીએ કે પેલો કલર છે એ આ બાજુ સાબરકાંઠા વિસ્તાર જે છે ત્યાં જોવા મળે છે, જ્યારે છેલ્લો ઝોન 5મો છે એ કચ્છનો જે વિસ્તાર છે એ બધો વિસ્તાર છે ઝોન 5ની અંદર આવે છે. બાકીનો આપણે સૌરાષ્ટ્ર છે, એ આખો પ્રદેશ છે, એ આપણે ગ્રીન ઝોનની અંદર આપણે પોપટી કલર જે ઝોન 3ની અંદર જોવા મળે છે. જ્યારે ઘાટોલીનો કલર છે, જામનગર છે, કચ્છનો ભાગ છે, બનાસકાંઠાનો ભાગ છે, એ બધો વિસ્તાર છે એ ઝોન 6ની અંદર જોવા મળે છે. જાણવા ગમશે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. જેની તીવ્રતા વધુ તેનો વિનાશ વધારે હોય છે. અને ભૂકંપનું માપન છે એ કેમાં થાય છે? તો કે રિક્ટર સ્કેલ પ્રમાણેનું માપન થાય છે. કઈ રીતે થાય છે? રિક્ટર સ્કેલ કઈ રીતે ભૂકંપનું માપન, તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભૂકંપનું માપન કઈ રીતે થાય, તેનો જવાબ મળે પણ રિક્ટર સ્કેલ પ્રમાણે. જેટલા રિક્ટર સ્કેલ વધારે એટલો વિનાશ વધારે. તો અહીં અમુક ભૂકંપ આપેલા છે જેની રિક્ટર સ્કેલમાં તીવ્રતા આપેલી છે. તો પહેલો વિડીયો અમે 16 જૂન 1819 ની અંદર, પહેલો વિડીયો આપણે રિક્ટર સ્કેલ કચ્છની અંદર થયો, એની તીવ્રતા હતી 8.2ની. વિચારી કેટલી હતી? 8.2ની તીવ્રતા રિક્ટર સ્કેલમાં હતી. એના પછી 12 જુલાઈ 1915 એ પણ અંજાર કચ્છની અંદર એનું સેલ હતું 6.1ની તીવ્રતા. એના પછી ત્રીજો જે મોટો ભૂકંપ આવ્યો 26 જાન્યુઆરી 2001 કચ્છમાં આવેલો, એની તીવ્રતા 7.6 થી 7.7 જેટલી હતી. એ પણ બહુ મોટો હતો. અને આ કચ્છની અંદર જે 2001ની અંદર ભૂકંપ આવ્યો ને ત્યારે મિત્રો, એ મેં પોતે જાતે નિહાળેલો છે. અમે ત્યારે 8મા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને 26 જાન્યુઆરી હતી, આપણા પ્રજાસત્તાક દિવસ હતો, અને તે દિવસે બધા ધ્વજવંદન માટે ભેગા થયા હતા. અને અચાનક તમારે જે હું પણ બાળક હતો અને થયા છે ફોજી, અને મેં પણ પહેલી વખત ભૂકંપ છે એનો સામનો કર્યો હતો. તો આ રીતે 26 જાન્યુઆરીનો હુકમ છે એ અમે જોયેલો છે. એના પછી આપણે પછી વાવાઝોડું કે આપણે હવે પછીના વિડીયોની અંદર વાત કરીશું. જય સ્વામી.